મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને માં સરસ્વતી શિશુ કુંજ ભગવાલા તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 નો વિષય ભણવાના છે ચિત્ર ડ્રોઈંગ બરોબર મજા આવે છે ને બધાને દોરવાની હા તો આજે એમાં આપણે શું જોવાનું છે વિષયમાં આપણો છે કેલિગ્રાફી આકારો બરોબર છે ને તો કેલિગ્રાફી કોને કહેવાય એ થોડું જોઈ લઈએ કે કેલિગ્રાફી રેખાઓના ઉપયોગથી ચિત્રકલા શીખવી સરળ બને છે જે રેખાઓ દોરીને તમે જે ચિત્ર બનાવો લીટી દોરવાની હોય છે એના દ્વારા ચિત્ર સરળ બને છે હસ્ત કૌશલ્ય દ્વારા આ કળા કેળવી શકાય છે હસ્ત કૌશલ્ય એટલે કે હાથના હાથથી દોરીએ એને હાથ કૌશલ્ય કહેવાય હસ્ત કૌશલ્ય આ માટે કેલિગ્રાફીની વિવિધ પ્રવૃત્તિઓ ધીરજપૂર્વક કરાવી શકાય વિવિધ પ્રકારની રેખાઓનો વારંવાર વિવિધ રીતે મહાવરો કરાવી કેલિગ્રાફી કૌશલ્યનો વિકાસ કરાવી શકાય છે એટલે કે કેવી કેવી કેલિગ્રાફી કરી શકો છો એ કહેવા માંગે છે બરોબર કે તમે પહેલાં તો શીખી જ ગયા છો બરોબર હવે તમે પાંચમાં આવી ગયા તમારે તો પહેલાંમાંથી ડ્રોઈંગ છે ને તો એમાં થોડું થોડું તો કેલિગ્રાફી તમે કર્યું જ હશે તો આપણે થોડુંક અહીંયા પણ જોઈ લઈએ અહીંયા પણ અંદર ચિત્રમાં કેલિગ્રાફી કેવી રીતે કરવાની એ આપેલું છે આપણે થોડીક આકારો થોડા જોઈએ ધારો કે આવી રીતે તમને ડિઝાઇન દોરવાની આપેલી હોય છે ઝીણી ઝીણી ઝીણવટ ભરી તમારે કામ કરવાનું હોય છે તો ગોળાકાર તમારે આવી રીતે લીટી આપી હોય છે તો તમારે આ રીતે તમે આ બધું તો શીખી જ ગયા છો ખાલી તમારે પુનરાવર્તન કરવાની જરૂર છે બીજી કેવી લીટીઓ આપી છે આપણને કે આ રીતે તમારે આખી લીટી હોય છે જ્યાં ગોળા ખોલે છે ત્યાં શું કરો છો ટપકા મૂકો છો આ થઈ તમારી કેલિગ્રાફી બરોબર છે તો આપણે આવા જ એક ચિત્ર જોવાનું છે જે તમારી ચિત્ર પોથીમાં આપેલું છે તો ચાલો આપણે જોઈએ ચિત્ર પોથીમાં કેલિગ્રાફી આકારો તો જો વિદ્યાર્થી મિત્રો આપણને કેલિગ્રાફી આકારો કયો પેજ નંબર છે 24 બરોબર એમાં આપણને આપેલું છે જો તમને આકારો બતાવું કાચબો છે માછલી છે અને હાથી છે તો એમાં કેવી ઝીણી ઝીણી આકૃતિઓ દોરી છે બરોબર છે અને આપણે કેલિગ્રાફી કહેવાય એમાં શું છે આપણે જોઈએ જો કેવી રીતે દોરવાનું છે કાચબો એ આપણે જોઈએ તમને બધાને ડ્રોઈંગ જોતા તો સરસ આવડે જ છે બરોબર છે ને તો આ રીતે ધીમે ધીમે તમારે દોરવાનું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાચબો દોર્યો છે બરોબર હવે અંદર કેવી રીતે કામ કરવાનું છે તમારે જોવાનું છે આ રીતે તમારે ડિઝાઇન દોરવાની છે અને કેલિગ્રાફી કરવાની છે તમને ચિત્ર આપ્યું છે તમારે એમાંથી જોઈ જોઈને તમારે દોરવાનું રહેશે બરાબર છે ને જો આ રીતે તમારે અંદર ડિઝાઇન દોરવાની છે
દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, જો કેવી રીતે દોરી છે. તમારે આમાં જે ડિઝાઇન છે એવી રીતે ડિઝાઇન જોઈ જોઈને દોરવાની છે. જો દોરાઈ ગઈ, આવી રીતે તમારે દોરવાની છે. જો બરાબર છે ને, એવી રીતે અહીંયા આપણને શું આપ્યું છે, માછલી આપી છે. તો જુઓ થોડીક માછલીમાં પણ જોઈ લઈએ કે કેવી રીતે દોરવાનું છે. જુઓ આપણે કાચબો દોર્યો એ રીતે હવે માછલી દોરી છે, બરાબર. એમાં ડિઝાઇન પૂરવાની છે. જુઓ કેવી રીતે ડિઝાઇન પાડવાની છે. તમારે ઝીણી ઝીણી લીટીઓ દોરવાની છે. જુઓ આ રીતે તમારે ઝીણી ઝીણી ડિઝાઇન દોરવાની છે, બરાબર. પહેલો કાચબો જોયો ને હવે માછલી જુઓ. આ રીતે તમારે તમારું ચિત્રપોથીમાં ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. જો કાચબો અને માછલી, બરાબર છે. જો કાચબો માછલી, હવે તમારે આ જ રીતે તમારી ચિત્રપોથીમાં દોરવાનું છે. આ હાથી આપ્યો છે જે તમારે નીચે હાથીવાળા બોક્સમાં દોરવાનું છે. જે રીતે આપણે કાચબો અને માછલી દોરી એ જ રીતે તમારે હાથી દોરવાનો છે. જુઓ મેં કાચબો માછલી દોરી, તમારે પણ તમારી ચિત્રપોથીમાં કાચબો માછલી અને હાથીનું ચિત્ર દોરવાનું છે. અને સરસ રીતે તમારે દોરી અને મને ફોટા પાડીને હોમવર્ક ગ્રુપમાં મોકલી આપવાના રહેશે, બરાબર છે. જુઓ પાન નંબર 24 શું છે, કેલિગ્રાફી આકારો, બરાબર ને. આ તમારે ધીમેથી દોરવાના છે, સરસ રીતે ફોટા પાડવાના છે અને બધાએ કમ્પ્લીટ ફોટા પાડીને મોકલવાના છે જેથી મને ચિત્ર દેખાય, બરાબર છે. જેવા તેવા પાડીને મોકલો છો બધા એ રીતે મોકલવાના નથી. સરસ રીતે તમારે કમ્પ્લીટ ફોટા પાડવાના છે અને મને મોકલી આપવાના રહેશે, બરાબર. આપણું ડ્રોઈંગનું ચિત્રનું ગ્રુપ છે, બરાબર, સ્ટેન્ડર્ડ 5 ડ્રોઈંગ હોમવર્ક, એમાં તમારે ફોટા પાડીને મોકલી આપવાના રહેશે. હું આશા રાખું કે તમને આમાં સમજણ પડી હશે. થેન્ક યુ.